नमस्कार मित्रों, आपणे अगाउ आ प्रकरणमां शेर फेरबदलीनी जोगवाई जोई। हवे आपणे जोवानुं छे शेर फेरबदलीनी विधि के कई रीते थई शके छे। तेना माटेना बे प्रकार छे, एक मूर्त स्वरूपनी शेर फेरबदलीनी विधि अने एक छे अमूर्त स्वरूपना शेरोनी फेरबदलीनी विधि कहेवामां आवे छे। तो आपणे सौप्रथम समजी शेर फेरबदलीनी विधिने शेरना स्वरूप अनुसार बे प्रकार मां वेची शकाय छे। पहेलुं छे मूर्त स्वरूपना शेरनी फेरबदली अने बीजुं छे अमूर्त स्वरूपना शेरनी फेरबदली। तेमां पहेलामां पहेलुं छे मूर्त स्वरूपना शेरनी फेरबदलीनी विधि। तो आपणे विचार करीए छीए कि अगाउना विडियोमां मैं वात करी हती के मूर्त अने अमूर्त एटले आपणे खबर छे आ प्रमाणपत्र आपणी पासे होय छे अने आ डीमेट एकाउंटमां होय छे, फिजिकल होय छे। અગાઉ વાત કરી હતી તો આપણે સંપૂર્ણ શેરની ફેરબદલી વિધે એટલે કે સંપૂર્ણ એટલે કે પોતાના હસ્તકના તમામ શેર છે એ તમામ શેરની ફેરબદલી કરવાની વિધિ તેમાં કઈ રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવામાં આવે છે, જે નીચે મુજબ છે। જુઓ, જે શેર હોલ્ડર છે, શેર ધારક છે, પોતાના તમામ શેર બીજા વ્યક્તિને ફેરબદલ કરવામાં આવે તેને સંપૂર્ણ શેરની ફેરબદલી કરી શકાય છે। તો તેમાં મુદ્દા આવેલા છે કે જે નીચે મુજબ છે, કઈ રીતે થઈ શકે છે। તો પહેલું છે શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું। અગાઉ કાલે જ વાત કરી હતી એટલે કે અગાઉના વિડીયોમાં પણ તમને વાત કરી હતી કે ફોર્મ ભરવાનું આવે છે, ફોર્મમાં બંનેના સાઇન લેવામાં આવે છે લેનાર ને વેચનાર તરફથી, અને ફોર્મ ક્યાં મળે છે, શેર બજાર જે માન્ય હોય છે એ દલાલો હોય છે, કંપની હોય છે, અથવા તો જ્યાં શેર બજારનું વેચાણ લેવેચ થતું હોય ત્યાં એ ફોર્મ મળી શકે છે। શેર ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે છે અને તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ નખાવવા પડે છે। જો ખાસ સમજજો, તેના ઉપર સિક્કો અને તારીખ નખવા પડે છે અને ફોર્મ મેળવવું પડે છે અને ફોર્મ ભર્યા પછીની વિગત આગળ કરવી પડે છે। તો પહેલા તો ફોર્મ મેળવી લીધું આપણે, એમાં સાઇન સિક્કો હોય છે રજિસ્ટ્રારનો, ત્યારબાદ આવે છે શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી। કઈ કઈ વિગતો ભરવી? ધારો કે આપણે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવીએ તો આપણે પહેલા ફોર્મ ભરી, ફોર્મને જે વિગતો જો આપેલી હોય છે એ વિગતો ભરી અને તેની સાથે રહેલા ડોક્યુમેન્ટ જે કંઈ માંગ્યા હોય આપણે તે જમા કરાવીએ છીએ અને એડમિશન લઈએ છીએ। તે જ રીતે આમાં પણ શેર ફેરબદલીનો ફોર્મમાં પણ કઈ કઈ વિગતો ભરવાની છે અને તે વિગતો ભરવાના સાથે ક્યાં ક્યાં દસ્તાવેજો રજૂ કરવાના છે તે પણ કરી શકાય છે। શેર ફેરબદલી ફોર્મમાં શેર વેચનાર અને ખરીદનાર બંનેની સંપૂર્ણ વિગતો, જો ખરીદનાર અને વેચનાર બંનેની સંપૂર્ણ વિગત દર્શાવવાની હોય છે, નામ, સરનામું, કઈ કંપનીના શેર, શેર પ્રમાણપત્ર ક્રમાંક નંબર, શેરની કિંમત વગેરે વિગતો ભરવાની હોય છે। જો કઈ કંપનીના શેર છે, શેરની સંખ્યા શું છે, શેરની કિંમત શું છે, શેરનો પ્રમાણપત્ર ક્રમાંક નંબર શું છે, તમામ વિગત તેમાં દર્શાવવી પડે છે। તેમાં નિયમ પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડી સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે છે અને સાક્ષીએ પોતાની વિગતો, નામ, સરનામું, ધંધો વગેરે જણાવવું પડે છે। જો સાક્ષીની હાજરીમાં એમાં સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ અને સાઇન સિક્કા કરવા પડે છે। જો સ્ટેમ્પ સાક્ષીની હાજરીમાં લગાડેલ ન હોય તો શું થશે, શેર ફેરબદલી માટેની મંજૂરી મળી શકે નહીં। સાક્ષી એટલે કે સાક્ષી જે છે એનું નામ, સરનામું અને ધંધો શું છે તે પણ તેમાં દર્શાવવાનું આવે છે કે કોઈ બનાવટી રીતે સાક્ષીને કે ખોટી રીતે ઊભા કરીને આ કંઈ ફોર્મની વિગત ભરતા નથી ને તે તમામ ચકાસણી કરવામાં આવે છે એટલા માટે। ત્યારબાદ આવે છે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા। જો શેર ફેરબદલી થઈ જાય પછી એનું શેરનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે। શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે શેર પ્રમાણપત્ર જે તે કંપનીની રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે, જો શેર પ્રમાણપત્ર કંપનીએ ન આપેલ હોય તો શેર મંજૂરી પત્ર મેળવી મોકલી શકાય છે। જો ખાસ સમજો મિત્રો, જો ખરીદનાર જાતે શેર દલાલ મારફતે કે શેર ફેરબદલીનું ફોર્મ અને શેર પ્રમાણપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ ઓફિસે મોકલવાનું હોય છે અને જો પ્રમાણપત્ર ન મોકલેલું હોય તો શું થશે કે શેર મંજૂરી પત્ર પણ નોંધાવી શકાય છે કે જેના કારણે એ મંજૂર છે તે રીતે।
ત્યાર બાદ આવે છે ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવું. ફોર્મ મોકલી છે તો કંઈક તો પહોંચ મેળવવી પડશે ને. નીચે કાપલી આવે છે કે ફાડીને આપે અથવા તો કંઈક પહોંચમાં લખીને આપે, એવું કંઈક પણ હશે તમારા આગળ હસ્તક કે જે આધાર સ્વરૂપે કે મેં ફોર્મ જમા કરેલું છે. એ રીતે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરીની શેર ખરીદનારને મોકલે છે. જો કંપની સેક્રેટરી પોતાને કોને મોકલે છે? જે શેર ખરીદનારને મોકલે છે. આ પહોંચ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજોની પહોંચ છે. જો આ શેર શું છે? શેર પ્રમાણપત્રોની અને જે શેર મોકલાવ્યા છે તેના દસ્તાવેજોની નકલ છે, એટલે કે તે રજૂ કરી શકાય છે પહોંચ સ્વરૂપે. ત્યારબાદ છે શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવામાં આવે છે. ખાસ સમજો, નોટિસ દ્વારા જાણ કરવામાં. એની પહેલા જો વિચાર કરો મિત્રો, ફોર્મ લેવામાં આવે છે, ફોર્મમાં વિગતો ભરવામાં આવે છે, ફોર્મ અને શેરનું પ્રમાણપત્ર મોકલવાય છે, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવામાં આવે છે, આ બધું થાય ત્યારબાદનો મુદ્દો છે કે નોટિસથી જાણ કરવામાં આવે છે. તો શું જાણ કરવામાં આવે છે મિત્રો? જો જે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે છે. જો સૌ પહેલા વહેલા તો ફોર્મ મળે છે તો ફોર્મની ચકાસણી કરવામાં આવે છે કે ફોર્મ મોકલો ભરેલું છે, બરોબર છે, યોગ્ય છે. ત્યારબાદ બંને પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવામાં આવે છે. જો ત્યારબાદ બંને પક્ષકારના, બંને પક્ષકારો એટલે કોણ? લેનાર અને વેચનાર, બંનેને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે તમે વેચનાર છો તો આ વ્યક્તિ લેનાર છે તો એ બરોબર છે, તેને જ વેચો છો, અથવા તો જે ખરીદનાર છે કે ભાઈ તમે આ વ્યક્તિ પાસેથી ને લેનાર છો. એ રીતે તે તમામ નોટિસમાં જાણ કરવામાં આવે છે. આ નોટિસનો હેતુ બનાવટી ફેરબદલી અટકાવવાનો છે. જો ખાસ સમજો, બનાવટી જે બનાવ બને છે એ અટકાવવા માટે નોટિસ ઇસ્યુ કંપની દ્વારા કરવામાં આવે છે. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારોને વાંધો હોય તો બે સપ્તાહમાં જણાવવા માટે કહેવામાં આવે છે. જો કોઈ પણ પક્ષકાર એટલે કે લેનાર છે અથવા વેચનાર છે, આ બંને પક્ષકારોમાંથી કોઈ પણ ને વાંધો હોય તો વાંધો બે વીકમાં એટલે કે બે સપ્તાહમાં રજૂ કરે છે, એટલે કે 14 દિવસમાં તે વાંધો રજૂ કરવામાં આવે છે. જો હોય તો મુદત પૂરી થતા સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે તેમ માની લેવામાં આવે છે. જો 14 દિવસમાં કોઈ પણ પક્ષમાંથી વાંધો ઉઠાવવામાં ન આવે તો શું સમજવાનું? 14 દિવસ પૂરા થાય એટલે ઓટોમેટિક માની લેવાનું કે ભાઈ હવે ફેરબદલી માન્ય છે. એ રીતે નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. પછી જાણ કરવામાં નથી આવતી એને કે ભાઈ હવે તમારો 14 દિવસમાં કઈ જવાબ ના આપ્યો તો હવે તમને નોટિસ આપીએ છીએ, એવું નહીં. નોટિસ પહેલા આપવામાં આવે છે કે વાંધો નથી ને એના માટે, કે જેના કારણે 14 દિવસ જાણ કરવા માટે કહે છે, ત્યારબાદ નથી. ત્યારબાદ આવે છે શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. જે શેર ફેરબદલી પત્રક બનાવવામાં આવે છે તેમાં નોંધ કરવી, આ વ્યક્તિના નામે હતા તો હવે આ વ્યક્તિના નામે થાય છે, તેની તમામ વિગત નોંધ કરવામાં આવે છે. કંપની બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નિયત મુદતમાં કોઈ વાંધા અરજી ન આવે તો બંને પક્ષની સંમતિ છે તેમ માની શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરે છે. જેના નામે શેર ફેરબદલી કરવામાં આવી હોય છે તેનું નામ શેર ફેરબદલી પત્રકમાં નોંધે છે. જો શું કરે છે? કંપનીનો સેક્રેટરી જે નોટિસ આપી હોય એ નોટિસ દરમિયાન 14 દિવસના અંદર કોઈ પણ વાંધા અરજી ન આવી હોય તો ત્યારબાદ વેચણી પત્રક એટલે કે ફેરબદલી પત્રક બનાવવાનું છે, તેમાં શું કરશે? જે વ્યક્તિના નામે ફેરફાર કરેલો છે શેર એ વ્યક્તિનું નામ તેમાં નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે શેર ફેરબદલીની મંજૂરી અંગેનો ઠરાવ કરાવવો. જે ફેરફાર થાય છે તેની અંગેનો ઠરાવ કરવામાં આવે છે. જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય તો તેના ઉપર ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે છે અથવા અમાન્ય કરવામાં આવે છે. જો જ્યારે કંપની સેક્રેટરી પાસે શેર ફેરબદલી માટેની અરજીઓ આવે છે તેની પૂર્ણતઃ ચકાસણી કરીને તેને માન્ય આપવી અથવા તો અમાન્ય આપવી, તેના ઉપર કાર્યવાહી કરે છે. કોણ કરે છે? એ કંપની સેક્રેટરી કરે છે.
जो फेरबदली मान्य करवामां आवी होय तो तेने मंजूर करवामां आवे छे अने मंजूर करवानो ठराव संचालक मंडळनी सभामां करावामां आवे छे। जो ए फेरबदली माटेनी मान्य अरजी गणवामां आवे तो ए मंजूर थई कहेवाय अने ए माटे मंजूर थाय छे तो संचालक मंडळमांथी ते ठराव पसार करावामां आवे छे। के संचालक मंडळ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય છે કે જે સંચાલકો મંડળ ભેગા થઈને ઠરાવ પસાર કરે છે એ ઠરાવને અનુસંધાને કામગીરી થતી હોય છે। ત્યારબાદ આવે છે સભ્ય પત્રકમાં નોંધ કરવી, ખાસ સમજજો મિત્રો। શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી સભ્ય પત્રકમાંથી શેર વેચનારનું નામ રદ કરી તેના નામે શેર ફેરબદલી થાય હોય તેનું નામ સભ્ય પત્રકમાં નોંધે છે। જો જે વ્યક્તિ શેર વેચનાર છે એ વ્યક્તિનું નામ તેમાંથી રદ કરી અને જે વ્યક્તિ શેર ખરીદનાર છે તે વ્યક્તિનું નામ તેમાં નોંધ કરવામાં આવે છે। ત્યારબાદ આવે છે નવા શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલવામાં આવે છે। ખાસ સમજો, જે નવા શેર ધારક છે એને નવું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે, કારણ કે ઓલું પ્રમાણપત્ર હતું શું કેના નામે હતું, જે તે વ્યક્તિના નામે હોય છે, તો હવે જે ફેરફાર થયો છે શેર હોલ્ડરનો તો હવે એનું નવું પ્રમાણપત્ર તેને મોકલવામાં આવે છે। ઉપર પ્રમાણે શેર ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી અને સભ્ય પત્રકમાં નામ ઉમેરાયા પછી સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલ જગ્યામાં નવા શેર ધારકનું નામ લખે છે અને જવાબદાર અધિકારીની સહી સિક્કા સાથે શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલી આપે છે। જો સેક્રેટરી પ્રમાણપત્રની પાછળ જે વ્યક્તિ શેર ધારણ કરનાર છે તે વ્યક્તિનું નામ લખે છે અને જેના સાઇન સિક્કા કરીને એટલે કે જવાબદાર અધિકારી છે કે જે સાઇન સિક્કા માન્ય છે તેના સાઇન સિક્કા કરી અને નવા શેર ધારકને મોકલી આપવામાં આવે છે। પરંતુ જો શેર પ્રમાણપત્ર ખૂબ જૂનું થઈ ગયેલું હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય તો નવું પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલી આપે છે। પરંતુ એવો પણ ક્યારેક બનાવ બને છે મિત્રો કે જે પ્રમાણપત્ર છે પાછળના ભાગમાં જૂનું થઈ ગયું હોય છે, તેમાં નામ નોંધી શકાય તેવું ન હોય, અથવા તો કંઈક એવો બનાવ છે કે જેના કારણે એમાં નામ નોંધી શકાય તેમ નથી, તો એની જગ્યાએ તે વ્યક્તિને નવું પ્રમાણપત્ર પણ મોકલી શકાય છે। આ હતું આપણે મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિમાં સંપૂર્ણ શેરની ફેરબદલી કરવામાં આવે છે। આપણે સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જોઈએ કે જે સંપૂર્ણ શેર એટલે કે જે જેટલા તમે શેર ધારણ કરેલા છે, ધારો કે તમારા કોઈ એક્સ કંપનીના 500 શેર છે તો એ 500 શેરની ફેરબદલી કરો છો, તેના માટેની વિધિના આ તમામ મુદ્દાઓ હતા। પણ એવું બને કે કોઈ તમે વાય કંપનીના 1000 શેર ધારક છો તો તેમાંથી તમારે 500 જ શેર વેચવા છે અથવા તો એ પ્રમાણે આંશિક સ્વરૂપે શેર વેચવા છે, તો તેના માટેની પણ વિધિ છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ। આંશિક ફેરબદલી કે આંશિક શેરની ફેરબદલી કઈ રીતે થાય છે? જ્યારે શેર ધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડાક જ શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે મૂળ શેર ધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર ઓફિસ મોકલે છે। જો જે વ્યક્તિ શેર ધારક છે એને કેટલા શેર વેચવા છે તેની વિગત કંપની રજિસ્ટ્રારને મોકલે છે કે ભાઈ મારા પાસે આટલા શેર છે આ કંપનીના, તો આ શેર એટલા શેર હું આ વ્યક્તિને આ રીતે વેચવા માંગુ છું, તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ તે મોકલવું પડે છે। કંપની સેક્રેટરી જે તે શેર ધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરી શેર ધારકને મોકલી આપે છે। જો જે પ્રમાણે તેને માંગણી કરેલી છે તે પ્રમાણે માંગણી મુજબ એ શેર ધારકને મોકલી આપે છે। ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ શેર ધારક પોતાના જેટલા શેર વેચવા હોય તેટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે છે। જો જેટલા એને શેર વેચવા છે એ પ્રમાણેના શેર પર તેના ઉપરની પ્રક્રિયા કરી શકે છે। ક્યારે કરી શકે છે? કે જ્યારે એ કંપની સેક્રેટરી મંજૂરી આપે ત્યારે। ખાસ સમજજો મિત્રો, આ સંપૂર્ણ શેરની ફેરબદલીના મુદ્દા છે અને આ આપણે સમજાયું આંશિક ફેરબદલી, ખાસ આ બે મુદ્દા ધ્યાન રાખજો। શું કામ? સંપૂર્ણમાં તમામ જેટલા શેર છે તે તમામ ફેરબદલી કરવામાં આવે છે, આંશિકમાં એટલે કે થોડા તમારા મત મુજબ પૂરેપૂરા નહીં, ખાસ સમજજો મિત્રો, પૂરેપૂરા નહીં
આંશિક એટલે કે તમારા મત મુજબ અડધા અથવા તો અડધાથી ઓછા કે એ પ્રમાણે તમે એ શેર તમે બીજા વ્યક્તિને વેચી શકો છો અને કંપની રજિસ્ટર સમક્ષ તેને જણાવવામાં આવે છે અને ત્યારબાદ એ કંપની સેક્રેટરી તે માટેની મંજૂરી આપે છે અને ત્યારબાદ તે યોગ્ય કાર્યવાહી કરી શકાય છે। આપણે જોયું સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અને આંશિક ફેરબદલીની વિધિ અને એ આપણે કેમાં જોયું મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિમાં જોયું। હવે આવે છે અમૂર્ત શેરોની ફેરબદલીની વિધિ કઈ રીતે હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો મિત્રો, કોઈ પણ શેર ધારક મૂર્ત સ્વરૂપે શેર ફિઝિકલ રાખી શકે છે, પરંતુ નવી જોગવાઈ અનુસાર શેર ધારક આવા શેરોનું વેચાણ કરી શકતો નથી। જો નવી જોગવાઈ મુજબ એ જે શેર છે એટલે કે કયા છે મૂર્ત સ્વરૂપના શેરને વેચાણ કરી શકતો નથી, પોતાની પાસે જ રાખી શકે છે। તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૃત પ્રકારના શેરને અમૃત પ્રકારના એટલે કે ડિમેટ શેરમાં ફેરવવું પડે છે। જો હવે નવી જોગવાઈ મુજબ ખાસ સમજો મિત્રો, પહેલા થતું હતું હવે થતું નથી। નવા નીતિ નિયમો અનુસાર મૃત સ્વરૂપના શેરોની ફેરબદલી કરવી હોય તો તમારે પહેલા વહેલા અમૂર્ત એટલે કે ડિમેટમાં ફેરફાર કરવા પડે છે, ત્યારબાદ જ શેરની ફેરબદલી થાય છે। વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય, દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો ઉપરની વિધિ અપનાવી પડે છે। જો કોઈને ભેટ સ્વરૂપે આપવા છે તો આ આપણે જે નવ મુદ્દા આપણે સમજ્યા છે તે પ્રમાણે વિધિ કરીને આપણે તે આપી શકીએ છીએ, પણ શેર ફેરબદલી કરવી છે તો તમારે ડિમેટ ખાતામાં એટલે કે ડિમેટ કરવું પડે છે ફરજિયાત। ત્યારબાદ આવે છે ડિમેટ શેર એટલે કે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે। જો ડિમેટ શેર એટલે કે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક મારફતે એટલે કે કોઈ કમ્પ્યુટર અથવા તો કોઈ પણ દ્વારા એ ઇલેક્ટ્રોનિક મારફત તમારા ખાતામાં ડિમેટ ખાતામાં એટલા શેર જમા છે એ બાબતની જાણ કરવામાં આવે છે, નિશ્ચિત કરવાની પ્રક્રિયા હોય છે, જેમાં રોકાણકારો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે। જો શેર બહાર પાડવા ત્યારે જ્યારે મેં તમને સમજાવ્યું હતું વેચણી પત્રક તૈયાર કરવામાં આવે છે, શેર વેચણી પત્રક તેમાં ડિપોઝિટરીનો મેં ઉલ્લેખ પણ કર્યો હતો અને એ પણ કીધું હતું જે શેર ધારકો વતી ભૌતિક સ્વરૂપના શેરની લેવેચ કરવા માટે ડિમેટ ખાતું ખોલવામાં આવે છે એ કંપની માન્ય સંસ્થા દ્વારા એના દ્વારા જ થઈ શકે છે, એને ડિપોઝિટરી કહી શકાય છે। ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા એટલે કે લિમિટેડ આ નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે। જો કઈ કઈ સંસ્થા કામ કરે છે, બે કરે છે, એક છે NSDL અને બીજી છે SDSL CDSL। નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ બરોબર અને આમાં આવે છે સેન્ટ્રલ સી સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટી લિમિટેડ નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કામ કરે છે। જો એજન્ટ તરીકેની કામગીરી કરે છે કે જેના ગ્રાહકો એટલે કે શેર ધારકો વતી તે કામગીરી કરે છે। આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંક શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડિમેટ ખાતું ખોલે છે। જો સરકાર વતી સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રે શેર દલાલો શું કરે છે તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડિમેટ ખાતું ખોલાવે છે। આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્ટ્રક્શન એટલે કે ઇન્ટિમેશન સ્લીપ આપે છે, ખાતું ખોલાવો તો ઇન્ટ્રક્શન આપે છે, ઇન્ટિમેશન એક સ્લીપ આપવામાં આવે છે જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરે છે। જો એક સ્લીપ આપવામાં આવે છે કે જેના કારણે સ્લીપને શું કહેવાય છે, ઇન્ટ્રક્શન અથવા ઇન્ટિમેશન કહેવામાં આવે છે કે જેના કારણે એ શેરનું ખરીદ વેચાણ
કરી શકે છે। ત્યારબાદ જો મિત્રો પેજ નંબર 104 ઉપર એક નમૂનો આપેલ છે કે જે ઇન્ટ્રક્શન સ્લિપ ઓફ ફોર ડિલિવરી એટલે કે રિસીપ્ટ આપેલી છે કે જે નમૂના પ્રત આપેલી છે। જો દેખાય છે મિત્રો, જો આ પેજ ઉપર છે આખે આખું, આ સ્લિપ આપવામાં આવે છે। આ સ્લિપ થી જ તમે શેરનું ખરીદ વેચાણ કરી શકો છો। જે તે કંપની પોતાના શેરના શેરધારકો કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર NSDL અને CDSL દ્વારા ફાળવેલ વેબસાઇટ ઉપર જોઈ શકે છે। જો જે કંપનીના જે શેરધારકો છે કઈ કંપનીના છે એ કેમાં જોઈ શકાય છે, NSDL અને CDSL ની જે વેબસાઇટ છે તેના ઉપર જોઈ શકાય છે। પરંતુ કંપની તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં। જો તેમાં એ શેરધારકો છે તેની તમામ વિગત તેની વેબસાઇટ ઉપર લખેલી હોય છે પણ તેમાં કંપની કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં। આ ઇન્ટ્રક્શન સ્લિપના આધારે એજન્ટ બેંક સંસ્થા શેરની ખરીદ વેચાણ કરી શકે છે। જો આ સ્લિપ જ્યારે તમારી પાસે હોય ત્યારે તમે એ શું કરશો, શેરની ખરીદ વેચાણ કરી શકશો। ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કમ્પ્યુટર ઉપર થાય છે। જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે। જો ઓનલાઈન હવે સિસ્ટમ થઈ ગઈ છે કે જે આપણી પાસે શેર રહેલા છે આપણે ખબર છે કે આ કંપનીના આટલા શેર છે તો તેના ઓનલાઈન વેચાણ કરી નાખો છે અને તેની અમુક ટકા એટલે કે નિશ્ચિત નક્કી કરેલો છે એ પ્રમાણે કમિશન કે દર કે ટકાવારી નક્કી કરેલ છે એ દલાલને ચૂકવવાની હોય છે। ખાતાધારકના તેમજ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા એટલે કે શેરમાં વધારો થઈ જાય છે। જો તેના ખાતામાં જમા પૈસા હોય છે તેમાંથી ઉધાર થઈ જાય છે એટલે કે પૈસા લેવાઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં એ શેર જમા થઈ જાય છે, કારણ કે એ વ્યક્તિ શેર ખરીદનાર છે એટલે શેર ખરીદનાર છે તો શેર આવે છે અને નાણાં જાય છે એટલા માટે। ત્યારબાદ તેવી જ રીતે જે શેરધારક વેચાણ કરે છે તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી કરવેરા બાદ થઈને તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થાય છે। જો જે શેર વેચનાર છે એની કિંમતમાં જો ખાસ સમજો દલાલી કરવેરા એ બાદ કરીને જ તેના ખાતામાં બેંકના એકાઉન્ટમાં જમા થાય છે અને તેમાં ડીમેટ ખાતામાં વેચેલ શેર ઉધાર ઓછા થઈ જાય છે। આજ રીતે જે શેરનું ખરીદ કે વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર થાય છે। જો જે શેર વેચનાર છે તો એના ખાતામાં પૈસા જમા થાય છે અને એ દલાલી અને કરવેરા બાદ કર્યા પછીના અને ડીમેટ ખાતામાંથી જે શેર રહેલા છે એ શેર બાદ થઈ જાય છે, કારણ કે એ શેર આપણે એટલા શેર વેચી નાખીએ છીએ અને જે લેનાર છે એના ખાતામાંથી પૈસા બાદ થઈ જાય છે એકાઉન્ટમાંથી અને શેર ડીમેટ ખાતામાં જમા થાય છે। ત્યારબાદ જો મિત્રો અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપર નિયંત્રણ કંપની પાસે હોતું નથી। જો જ્યારે શેરની ખરીદ વેચાણ થતું હોય આ રીતે ત્યારે કંપની પાસે તેના ઉપર નિયંત્રણ હોતું નથી તો નિયંત્રણ કોની પાસે હોય છે, કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી। પરંતુ NSDL અને CDSL આ બંને ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે। જો આ બે કંપની એટલે કે ડિપોઝિટરી માન્ય સંસ્થા છે તેને નક્કી કરેલ છે તેના અધિકારીઓ દ્વારા પ્રતિનિધિ હોય છે તેના દ્વારા કાર્યવાહી થતી હોય છે। જે તે કંપની પોતાના કમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે કે જૂના જતા રહ્યા છે તે આપેલ વેબસાઇટ ઉપર જોઈ શકાય છે। જો જે તે કંપનીને શું જોવા મળે છે કે પોતાના જે શેરધારકો છે જૂના છે એ જૂના કેટલા જતા રહ્યા છે શેર વેચી અને નવા શેરધારકો કેટલા આવ્યા છે તે તમામ વેબસાઇટ ઉપર જોઈ શકાય છે। જો મિત્રો આ હતું આપણે શું હતું, શેરની ફેરબદલીની વિધિ કે કઈ રીતે શેર ફેરબદલી કરી શકાય છે। જો મૂળ સ્વરૂપ મૃત સ્વરૂપના શેરની ફેરબદલી માટે સંપૂર્ણ આવે છે ફેરબદલી એટલે કે તમામ શેરની ફેરબદલી થઈ શકે છે,
અને આંશિક શેરની પણ ફેરબદલી થઈ શકે છે। જ્યારે અમૃત શેરોની ફેરબદલી માટે ડિપોઝિટરી માન્ય નક્કી કરેલી છે સંસ્થાની હોય છે, જ્યારે હાલના નવા નીતિ નિયમ મુજબ મૃત સ્વરૂપના શેરોની ફેરબદલી કરવી હોય તો પહેલા વહેલા તો એને ડીમેટ ખાતામાં જ ફેરફાર કરવામાં આવે છે, અમૂર્ત સ્વરૂપના શેરમાં ફેરબદલી કરવામાં આવે છે, ત્યારબાદ જ એ શું કરી શકે છે શેરનું વેચાણ કે ખરીદ કરી શકે છે। નમસ્કાર મિત્રો।